નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગળનો જે લેક્ચર હતો એની અંદર જે છે ત્રુટીના સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર અને ઘાત જે છે એની ચર્ચા કરેલી હતી. હવે એના પછીનો જે ટોપિક છે, આજનો જે લેક્ચર છે એનો ટોપિક જે છે સાર્થક અંકો. તો સાર્થક અંકો તમારા માટે થોડોક નવો શબ્દ, બરાબર. સાર્થક અંકો જે છે, ખાસ કરીને આ ટોપિક જે છે દાખલાની અંદર જે જવાબ આવે છે એને કન્વર્ટ કરવા માટે અવારનવાર ઉપયોગ થાય છે. સાર્થક અંકો પૂરા થઈ ગયા પછી જે છે રાઉન્ડ ઓફ, નાનો અમથો જે ટોપિક છે એની ચર્ચા કરવાની છે. તો સાર્થક અંક કહેવાય કોને, પેલા જે છે એની વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યા લખેલી છે કે ભાઈ, માપ દર્શાવતા કોઈ એક ચોક્કસ સંખ્યા જે છે, માપ દર્શાવતી કોઈ એક ચોક્કસ સંખ્યા જે છે એમાં ચોકસાઈના પૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવો એક છેલ્લો અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય અને એના અંકોને સાર્થક અંકો કહેવાય. આદિ ભાષામાં કહી શકાય ભાઈ 125.63 લખ્યા, કેટલા લખ્યા 125.63. તો આ જે છે આખે આખી સંખ્યા છે એને સાર્થક સંખ્યા કહેવાય અને એના જે અંકો છે એને સાર્થક અંકો કહેવાય. ક્લિયર? ખબર પડી ગઈ એટલી વસ્તુ? રેડી? બરાબર. બહુ મોટી કંઈ ઉપાધિ કરવા જેવી વાત છે નહીં. ક્લિયર? એના થોડા ઘણા જે નિયમો છે, કદાચ વ્યાખ્યા યાદ ન રહે, બહુ કંઈ માથાકૂટમાં પડવા જેવું છે નહીં, એના નિયમો ખાસ કરીને યાદ રાખવાના ભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ છે નિયમો. બરાબર. તો નિયમ નંબર 1 શું છે? બધા જે શૂન્યતર અંકો સાર્થક અંકો છે. બધા જે શૂન્યતર એટલે કે શૂન્ય પહેલાના શૂન્ય પછીના બધા અંકો કેવા છે? સાર્થક અંકો. શૂન્ય પહેલાના કેટલા અંકો છે? 3, 125. શૂન્ય પછીના કેટલા છે? 63. ભાઈ 125.63 એટલે અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 5. કેટલી થઈ ગઈ? 5. તો સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. ક્લિયર આટલી વસ્તુ? ત્યારબાદ બીજો, બરાબર, કે ભાઈ બધા જે શૂન્યતર અંકોની વચ્ચેના બધા જે શૂન્યાંક સાર્થક અંકો છે, એટલે કે તમે જે સંખ્યા લખો છો, તમે જે સંખ્યાનો જવાબ આવે છે એ સંખ્યાની વચ્ચે જેટલા પણ શૂન્યો આવે છે, ખાસ જેટલા પણ શૂન્યો આવે છે એ બધા જ શૂન્યો જે છે એ બધા જ શૂન્યો સહિતની જે સંખ્યા છે એ સાર્થક અંકો છે. તો આની અંદર સાર્થક અંકની સંખ્યા કેટલી થઈ ગઈ ભાઈ? 6, 3 પોઈન્ટ પહેલાં અને 3 પોઈન્ટ પછી. ક્લિયર? તો 6 સંખ્યા થઈ ગઈ. બરાબર. ત્યારબાદ ત્રીજો જે છે પોઈન્ટ એની વાત કરીએ. જો સંખ્યા 1 કરતાં નાની હોય, જો સંખ્યા કેવી હોય 1 કરતાં નાની, એટલે કે એનો મતલબ એવો થઈ ગયો 0.something સંખ્યા થશે. મગજમાં ડાયરેક્ટ આઈડિયા આવી જાય કે 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફ, દશાંશ ચિહ્નની આ જમણી બાજુ અને આ કઈ બાજુ? ડાબી બાજુ. જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના પ્રથમ શૂન્યતર અંક કયો છે? 1. એની ડાબી બાજુ એટલે આ સાઈડ થશે, જોજો ડાબી બાજુ, આ ડાબી, જ્યારે આ કઈ થશે? જમણી. બરાબર. ડાબી તરફના અંકો સાર્થક અંકો નથી. ડાબી તરફના અંકો સાર્થક અંકો નથી એટલે એ એવું કહેવા માંગે છે, પોઈન્ટ પછી તમે આગળ વાત કરતા હોય, પોઈન્ટ પછીની જે સંખ્યા આવે એમાં જો સૌથી પહેલાં ઝીરો આવે, શું આવે? શૂન્યો આવે, ઝીરો આવે તો એ સાર્થક અંક નથી. ક્લિયર? તો અહીંયા જે છે 0.00 1257 આ શું થશે તમારી સંખ્યા? આ જે 4 આંકડા જે છે એ તમારા સાર્થક અંકો છે. તો સાર્થક અંકની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. 0. પછી 00 આવતા હા પાછું વચ્ચે આવે તો એ સાર્થક અંક હોય. જેમ કે બીજો નિયમ જોવો, ભાઈ સંખ્યાની વચ્ચોવચ આવી જાય છે તો સાર્થક અંક છે, બાકી નથી. જમણી પહેલાં આવે છે તો સાર્થક અંક નથી. બરાબર. ડાબી બાજુ નથી. જો દશાંશ ચિહ્ન, નિયમ નંબર 4, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફ, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા, ખાસ યાદ રાખજો, દશાંશ સિવાયની જ સંખ્યામાં શૂન્યતર અંકની જમણી તરફ, દશાંશ ચિહ્ન નથી એટલે એનો મતલબ એવું થઈ ગયો છેલ્લે 0. છે, પોઈન્ટ પછી પાછા હું આવતા હોય, 0 આવતા હોય. આ તો ખાલી તમને સમજાવવા માટે લખી જો આ સંખ્યા, બાકી એની કોઈ જરૂર નથી. બરાબર. તો જમણી તરફ એટલે કે આ જે છે જમણી તરફ અને ડાબી તરફ, બરાબર. તો જમણી તરફ અને ડાબી તરફ, તો જમણી બાજુ શું નથી? જમણી તરફના અંકો સાર્થક અંકો નથી. એટલે કે આ જમણી બાજુ જે છે એ સાર્થક અંક નથી, આ ડાબી બાજુ થશે. તો આપણી શૂન્યતર સંખ્યા કેટલી થઈ ગઈ? 132. એની પછી કેટલા આવે છે? 3 મીંડા આવે છે. તો સાર્થક અંકની સંખ્યા કેટલી થશે ભાઈ? 3. શું કામ? કારણ કે જમણી તરફના જ અંકો લેવાના છે, ડાબી તરફના, સોરી, ડાબી તરફના જ અંકો લેવાના છે, જમણી તરફના એક પણ અંકની વાતચીત એમાં કરવાની છે નહીં. ક્લિયર? ત્યારબાદ જે છે નિયમ નંબર 5, એની અંદર શું કીધું છે? દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જે શૂન્યો સાર્થક અંકો છે.
દશાંશ ચિહ્ન તો જો અહીંયા જે છે દશાંશ ચિહ્ન નહોતું, દશાંશ ચિહ્ન પછી જે છે દશાંશ ચિહ્નવાળી સંખ્યા, દશાંશ ચિહ્નવાળી સંખ્યા થઈ ગઈ, એમાં જે છે શૂન્યતર અંક પછી, શૂન્યતર અંક સાત, સાત પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. આ બધા જ શૂન્યાંકો એટલે કે કેટલા શૂન્યો આવે છે, બે શૂન્ય આવે, 7.900. તો આ બધા જ અંકો કેવા છે, સાર્થક અંકો થાય. સાર્થક અંકની કેટલી સંખ્યા થઈ ગઈ, ચાર થઈ ગઈ. ફરી એક વાર પાંચે પાંચ નિયમ રિવિઝન કરાવું છું, ખાસ એટલે ખાસ ધ્યાન આપજો. જો વ્યાખ્યા યાદ ન રહે તો બહુ મૂંઝાવાની જરૂર નથી, પણ નિયમ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર, સમજવાની દ્રષ્ટિએ, ખાસ કરીને સમજવાની દ્રષ્ટિએ. બધા જ શૂન્યતર અંકો કેવા છે, સાર્થક અંકો છે. પોઈન્ટ પહેલાના હોય તો એ ભલે, પોઈન્ટ પછીના હોય તો એ ભલે. પછી એમાં પાછો બીજો નિયમ કે જો બધા જ શૂન્યતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યો આવતા હોય, શૂન્યો આવતા હોય તો એ સાર્થક અંકો છે. જો એ શૂન્ય પાછળની સાઈડ આવે, પાછળની સાઈડ આવે તો, અને આગળની સાઈડ આવે તો, તો હવે એના માટેના નિયમો. જો સંખ્યા જે છે એક કરતાં નાની હોય, એટલે કે 0. પછીની સંખ્યાની વાત કરવામાં આવે તો એક કરતાં નાની હોય, એટલે કે 0.00 1257 જે છે આપણે સંખ્યા લખી, તો એની શૂન્યતર અંકના, શૂન્યતર અંકની ડાબી બાજુના અંકો સાર્થક અંક નથી, એટલે કે શૂન્યો જે છે એક પણ ગણતરી કરવાના નહીં. જ્યારે જમણી તરફના બધા અંકો સાર્થક અંક છે, એટલે આપણા કેટલા થશે, ચાર. ક્લિયર? ત્યારબાદ પાંચમું, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા જે છે, દશાંશ ચિહ્ન સિવાયની જે સંખ્યા છે એના બધા જ અંકોની જમણી તરફના અંકો સાર્થક અંક નથી. જમણી બાજુના અંકો જોજો ભાઈ, આપણે અહીં પોઈન્ટ કર્યો છે વચ્ચે, ખાસ એટલે ખાસ પોઈન્ટ કરીને ત્રણ મીંડા આગળ પાછળ લખ્યા છે, તો પોઈન્ટ પછીના જે ત્રણ મીંડા છે એ સાર્થક અંક નથી, પોઈન્ટ પહેલાના જે એટલા મીંડા છે એ પણ સાર્થક અંક નથી. ક્લિયર? બરાબર. તો જે આગળના જે અંકો છે 132 જે છે એ જ તમારા સાર્થક અંક થશે, બાકી થશે નહીં. ક્લિયર? ત્યારબાદ જે છે નિયમ નંબર 5, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં, દશાંશ ચિહ્નવાળી જે સંખ્યા છે એમાં અંતિમ શૂન્યતર અંક પછીના, અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. બરાબર, દશાંશ ચિહ્નવાળી વાત કરી હોય, પોઈન્ટ પછીના જેટલા આંકડા આવતા હોય એ બધા જ સાર્થક અંકો છે, ગમે એટલા મીંડા હોય પણ શું છે, સાર્થક અંકો છે. તો 7.900 સાર્થક અંકની કેટલી સંખ્યા થઈ ગઈ, ચાર થઈ ગઈ. ક્લિયર આટલી વસ્તુ? ત્યારબાદ જે છે રાઉન્ડ ઓફની વાત કરવાની છે. એકવાર બોર્ડ વર્કની અંદર જે પણ કંઈક લખેલું છે એ બધું પ્રોપર રીતે જોઈ જાઓ, ત્યારબાદ જે છે રાઉન્ડ ઓફ વિશેની જે છે થોડીક ચર્ચા કરી જઈએ. બરાબર, રાઉન્ડ ઓફ વિશેની ચર્ચા કરતા પહેલા જે છે બોર્ડમાં જે લખેલું છે ફટાફટ 2 મિનિટની અંદર જે છે જોઈ જાઓ બધી જ વસ્તુ. કમ્પ્લીટ જોઈ લીધી, તો ત્યારબાદ જે છે એની વાતચીત કરવાની છે ભાઈ આપણે, કે ભાઈ રાઉન્ડ ઓફ, રાઉન્ડ ઓફ જે છે એટલે કે તમારી જે સંખ્યા હોય બરાબર એની વાતચીત કરવાની છે. તો રાઉન્ડ ઓફ ચાલુ કરીએ ખાસ. તો રાઉન્ડ ઓફની આપણે અલગ અલગ ચાર રકમ લખેલી જ છે. બરાબર, આના માટે બહુ સિમ્પલ અને સાદું લોજિક છે, યાદ રાખી લેજો. 12.325 છે, 12.315 છે, 12.326 અને 12.314 છે. તમને એમ થાય સાહેબ બાબા તમે 4000 અંક સંખ્યા તો લખી છે, થોડો ઘણો ડિફરન્સ છે, પણ ડિફરન્સ તમને જે દેખાય છે એની કરતાં થોડોક અલગ જ છે. રાઉન્ડ ઓફ સંખ્યાને રાઉન્ડ કરવાની છે કે નિયર અબાઉટ 12.325 છે ભાઈ. ખાસ ખાસ ધ્યાન આપજો, છેલ્લો અંક કયો છે, 5 છે. 5 પહેલાંની સંખ્યા કેવી છે, બેકી સંખ્યા છે, 2 જે છે બેકી સંખ્યા છે. તો નિયમ અનુસાર, રાઉન્ડ ઓફના નિયમ અનુસાર આગળની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર થાય નહીં. 12.32 રહ્યા, કેટલા રહ્યા, 12.32. જો છેલ્લો અંક 5 હોય અને એની આગળની સંખ્યા બેકી હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય ને યથાવત રહીએ, તો એનો જવાબ કેટલો આવે, 12.32. જ્યારે બીજી સંખ્યા છેલ્લો અંક 5 છે પણ એની આગળની સંખ્યા એકી સંખ્યા છે, તો એકી સંખ્યા હોય તો એમાં એકનો વધારો થાય, એકી સંખ્યામાં શું થશે, એકનો વધારો, એટલે 12. કેટલા થઈ જશે, 32. ત્યારબાદ ત્રીજો મુદ્દો, ત્રીજું જે રકમ છે એમાં ધ્યાન આપજો ખાસ, 12.326 છે ભાઈ. 5 કરતાં સંખ્યા કેવી આવી ગઈ, મોટી આવી ગઈ. 5 કરતાં જો સંખ્યા મોટી હોય તો આગળની સંખ્યા ગમે એ હોય, ફરી એકવાર બોલું છું, આગળની સંખ્યા ગમે એ હોય એમાં એકનો વધારો થાય. સંખ્યા 5 કરતાં કેવી હોવી જોઈએ, મોટી. કઈ સંખ્યા, છેલ્લી સંખ્યા, 5 કરતાં મોટી છે એટલે કે 6 છે, તો 6માં આ 6ની આગળની સંખ્યા કેટલી છે, 2માં 1નો વધારો એટલે કેટલા થશે, 3. તો 12.33 તમારું રાઉન્ડ ઓફ થશે. ત્યારબાદ છેલ્લી અને રકમ
છેલ્લી સંખ્યા પાંચ કરતા કેવી છે? નાની છે. પાંચ કરતા નાની હોય તો આગળની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવાનો નહીં, એટલે કે ઉમેરવાનું નહીં, બાદ નથી કરવાનું, બરાબર? તો 12.31 તમારો જવાબ રહેશે. ક્લિયર આટલી વસ્તુ? તો આ રાઉન્ડ ઓફની વાત કરી, કેની વાત કરી? રાઉન્ડ ઓફની ફરી એકવાર વાત કરી દઈ. છેલ્લો અંક પાંચ કરતા નાનો હોય તો એક પણ પ્રકારનો, આપણે ઊંધાથી ચાલુ કરશું, જો છેલ્લો અંક પાંચ કરતા નાનો હોય તો આગળની સંખ્યામાં ઉમેરવાનું આવતું નથી, આગળની સંખ્યામાં ઉમેરો થતો નથી. ત્યારબાદ છેલ્લો અંક જો પાંચ કરતા મોટો હોય તો આગળની સંખ્યામાં એકનો ઉમેરો થાય. ભાઈ છ મોટા છે તો આગળ બે ની જગ્યાએ કેટલા આવી ગયા? ત્રણ, એટલે 12.33. અહીંયા એકનો ઉમેરો નો થયો, લખેલા થઈ ગયા 12.31. હવે આ બંનેમાં ખાસ એટલે ખાસ યાદ રાખજો, છેલ્લો અંક પાંચ હોય, કેટલો હોય? પાંચ. પાંચ હોય અને આગળની સંખ્યા જો એકી હોય તો એમાં એકનો ઉમેરો. પાંચ છે અને આગળની સંખ્યા એકી, એક, ત્રણ, પાંચ, સાત, નવ, આ કોઈ પણ સંખ્યા હોય તો એકનો શું થાય? વધારો થાય. ક્લિયર? અને જો આગળની છેલ્લો અંક પાંચ હોય અને આગળની સંખ્યા બેકી હોય તો એમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવાનો નહીં, એની સંખ્યાને યથાવત એમનેમ રાખવી. આ રાઉન્ડ ઓફની વાત કરેલી, કેની વાત કરી? રાઉન્ડ ઓફ. તો સાર્થક અંક અને રાઉન્ડ ઓફ જે છે, રાઉન્ડ ઓફની તો ખાસ અવારનવાર જરૂર પડશે, દાખલે દાખલે જરૂર પડશે, ખાસ એટલે ખાસ યાદ રાખજો. અને સાર્થક અંકના જે નિયમો છે એ ખાસ યાદ રાખવા. ક્લિયર?